હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બીજો. સૂચના મુજબ કરો. આપેલ ટિકિટનું માપ 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર છે. અહીંયા આપણને કાર્ડશીટ આપેલું છે. કાર્ડશીટમાં એક ટિકિટ ચોંટાડેલી છે અને અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આ કાર્ડશીટ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે. તો એના માટે આપણને શું જોઈશે? લંબાઈ અને પહોળાઈ. તો કાર્ડશીટની લંબાઈ માપો જોઈએ. કેટલી છે કાર્ડશીટની લંબાઈ? સ્કેલથી આ લંબાઈ માપીએ તો એ કેટલી થાય છે? બાર સેન્ટીમીટર. કેટલી થાય છે? 12 સેન્ટીમીટર. અને પહોળાઈ છે એ કેટલી થાય છે? 8 સેન્ટીમીટર. તો સૌથી પહેલા આપણે આ કાર્ડશીટનું ક્ષેત્રફળ શોધીએ. તો કાર્ડશીટનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. 12 ગુણ્યા 8 કરીએ તો કેટલો જવાબ આવે? 96 ચોરસ સેમી. તો કાર્ડશીટનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 96 ચોરસ સેન્ટીમીટર જેટલું મળ્યું. હવે આપણને અહીંયા જે ત્રણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ શોધીએ. પહેલો દાખલો છે, આ લંબચોરસને ઢાંકવા 4 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડશે? એટલે કે દાખલા નંબર 2, ટિકિટનું ક્ષેત્ર. ટિકિટનું ક્ષેત્રફળ શું થાય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ. કારણ કે આ શું છે? ચોરસ છે, એટલા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલી છે લંબાઈ ગુણ્યા લંબાઈ? 4 સેમી ગુણ્યા 4 સેમી, એટલે કે 4 ગુણ્યા 4 કેટલા થાય? 16 ચોરસ સેન્ટીમીટર. હવે જો આ લંબચોરસને ઢાંકવા માટે 16 ચોરસ સેન્ટીમીટર છે, માપ ક્ષેત્રફળ ધરાવતી એક ટિકિટ છે, તો આ લંબચોરસને ઢાંકવા માટે આ ક્ષેત્રફળ વાળી કેટલી ટિકિટ જોશે એ આપણે શોધવાનું છે. તો શું કરવાનું? જરૂરી ટિકિટ કેટલી થશે? પેલા તો આ લંબચોરસનું ક્ષેત્રફળ, એને ભાંગ્યા ટિકિટનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એને ભાંગ્યા ટિકિટનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 96 અને ટિકિટનું ક્ષેત્રફળ છે 16. 16 ભાંગ્યા 16 ગુણ્યા કેટલા કરશો તો 96 જવાબ આવશે, અથવા 96 ભાંગ્યા 16 કરો તો કેટલો જવાબ આવશે? 6. એટલે કે આ લંબચોરસને ઢાંકવા માટે 4 સેમી ગુણ્યા 4 સેમી માપની કેટલી ટિકિટ જોશે? 6 ટિકિટ જોશે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર બીજો. બીજો દાખલો છે, આ લંબચોરસને ઢાંકવા માટે 2 સેમી ગુણ્યા 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર
पड़से। हवे सौथी पहेला आपणे टिकिट नुं क्षेत्रफळ शोधीए, तो के टिकिट नुं क्षेत्रफळ बराबर शुं थशे, लंबाई गुणिया पोहळाई। लंबाई गुणिया पोहळाई केटली छे? बे गुणिया त्रण, त्रण दू छ, चौरस सेम। तो टिकिट नुं क्षेत्रफळ आपणने केटलुं मळे छे? छ चौरस सेंटीमीटर। हवे आपणे ए जे कार्ड शेप छे अथवा लंबचोरस छे एने ढांकवा माटे केटली टिकिट जोईए छे, तो आपणे ए जोईए, जरूरी टिकिट। जरूरी टिकिट कई रीते मळशे? लंबचोरस नुं क्षेत्रफळ છેદમાં ટિકિટ નું ક્ષેત્રફળ। લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું હતું? અહીંયા આગળ આપણે જોયું હતું લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું છે? છન્નું ચોરસ સેમ। લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું છે? છન્નું ભાગ્યા ટિકિટ નું છ। હવે છન્નું ભાગ્યા છ કરો જોઈએ, શું જવાબ આવશે? સોળ। એટલે કે લંબચોરસ ને ઢાંકવા માટે બે સેમી ગુણ્યા ત્રણ સેમી માપની કેટલી ટિકિટ જોશે? સોળ ટિકિટ જોશે। હવે ત્યાર પછીનો આપણો ત્રીજો દાખલો જોઈએ। લંબચોરસ ને ઢાંકવા ચાર સેમી ગુણ્યા ત્રણ સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડશે? તો સૌથી પહેલા ટિકિટ નું ક્ષેત્રફળ શોધીએ। અહીંયા કેવો આકાર થશે ટિકિટ નો? લંબચોરસ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે? ચાર, અને પહોળાઈ ત્રણ, એટલે કે ચાર તરી બાર, ચોરસ સેમી। તો હવે આપણે શું શોધવાનું છે? કેટલી ટિકિટો જોશે, એટલે કે જરૂરી ટિકિટ। જરૂરી ટિકિટ બરાબર લંબચોરસ નું ક્ષેત્રફળ છેદમાં ટિકિટ નું ક્ષેત્રફળ। લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું છે? છન્નું, અને ટિકિટ નું બાર, તો બાર અઠા છન્નું, એટલે કેટલી ટિકિટ જોઈશે? આઠ ટિકિટ જોઈશે। હવે દાખલા નંબર અગિયાર એનો પહેલો દાખલો। મહેશભાઈએ રસોડાના ભોંયતળીએ ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું। દરેક ચોરસ ટાઇલ્સ ની બાજુની લંબાઈ 10 સેમી ની છે। તેમનો રસોડું 150 સેમી લાંબુ અને 100 સેમી પહોળું છે, તો તેમાં કુલ કેટલી ટાઇલ્સ ની જરૂર પડે? એ ટાઇલ્સ ની સંખ્યા છે એ આપણે શોધવાની છે। સૌથી પહેલા આપણે રસોડા નું ક્ષેત્રફળ શોધીશું, ત્યાર પછી ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધીશું, અને પછી ટાઇલ્સ ની સંખ્યા શોધીશું। તો ચાલો સૌથી પહેલા શોધીએ આપણે રસોડાનું ક્ષેત્રફળ।
હવે રસોડામાં આપણે જોઈ એની લંબાઈ છે 150 સેમી અને પહોળાઈ છે 100 સેમી એટલે કે એ કેવા આકારનું છે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર लंबाई गुणिया पहोळाई लंबाई कितनी छे 150 अने पहोळाई 100 એટલે કેટલો જવાબ આવશે 15000 ચોરસ સેમી આ થયું રસોડાનું ક્ષેત્રફળ હવે આપણે શોધીએ ટાઇલ્સનું ક્ષેત્રફળ તો टाइल्स नु क्षेत्रफल बराबर लंबाई गुणिया लंबाई टाइल्स नी लंबाई केटली छे 10 सेमी એટલે કે 10 गुणिया 10 10 गुणिया 10 કેટલા થાય 100 चौरस सेमी હવે આપણી પાસે રસોડાનું ક્ષેત્રફળ પણ છે અને ટાઇલ્સનું ક્ષેત્રફળ પણ છે તો આપણે ટાઇલ્સની સંખ્યા શોધી શકીએ તો અહીંયા લખવાનું ટાઇલ્સની સંખ્યા કેટલી છે કેવી રીતે મળશે રસોડાનું ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સ નું ક્ષેત્રફળ રસોડાનું ક્ષેત્રફળ છે 15000 અને ટાઇલ્સ નું છે 100 0 0 ઉડી જાય તો કેટલો જવાબ આવશે 150 ટાઇલ્સ ની જરૂર પડશે તો મહેશભાઈને રસોડાના ભોંયતળિયે લગાવવા માટે કેટલી ટાઇલ્સ જોશે 150 ટાઇલ્સ જોશે હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બીજો એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય હવે અહીંયા આપણને એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ આપેલી છે એટલે કે ચોરસની ફરતે છે ફરતે એટલે શું થાય પરિમિતિ આપણને પરિમિતિ આપેલી છે એ પરિમિતિ ઉપરથી આપણે શું શોધવાનું છે એની લંબાઈ શોધવાની છે તો જોઈએ આપણે વાડની લંબાઈ વાડની લંબાઈ એટલે શું થાય ચોરસની પરિમિતિ કેટલી છે 24 મીટર હવે આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર તો ખબર જ છે શું થાય ચોરસની પરિમિતિનું સૂત્ર चार गुणिया लंबाई लेके चार गुणिया लंबाई आपणे शोधवानी छे अने परिमिति आपणने आपी छे 24 तेथी 24 आ चार छे गुणाकार मां छे बराबर ने बीजी बाजुए जाय तो भागाकार मां એટલે 24 ભાગ્યા 4 બરાબર લંબાઈ તેથી લંબાઈ બરાબર 24 ભાગ્યા 4 કરો તો કેટલો જવાબ આવશે 6 મીટર તેથી બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થશે 6 મીટર કેટલી થશે 6 મીટર
त्यार पछी जोईए त्रीजो दाखलो। एक पातळा 20 सेंटीमीटर लांबा तारमांथी लंबचोरस बनाववामां आवे छे। जो आ लंबचोरसनी पहोळाई 3 सेंटीमीटर होय तो तेनी लंबाई केटली थशे? हवे अहींया आपणे लंबचोरसनी परिमिति आपेली छे अने बीजुं शुं आपेलुं छे? एनी पहोळाई आपेली छे। आपणे शुं शोधवानुं छे? लंबाई शोधवानी छे। जेवो बीजो दाखलो हतो एवो ज त्रीजो दाखलो छे, परंतु अहींया चोरस हतुं अने अहींया शुं छे? लंबचोरस छे। तो तारमांथी छे लंबचोरस बनाव्यो छे, बराबर? एटले एनी परिमिति छे 20। हवे लंबचोरसनी परिमिति, लंबचोरसनी परिमिति बराबर 2 कंसमां लंबाई वत्ता पहोळाई। परिमिति केटली छे? 20। 2 लंबाई शोधवानी छे अने पहोळाई केटली छे? 3। તેથી 20 આ બે ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 20 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 3। 20 ભાગ્યા 2 એટલે 10 બરાબર લંબાઈ વત્તા 3। હવે 3 છે એ અહીંયા સરવાળામાં છે, તો બરાબરની બીજી બાજુએ જાય તો ત્યાં બાદબાકીમાં થઈ જશે, એટલે કે 10 - 3 બરાબર લંબાઈ। તેથી લંબાઈ બરાબર 10 માંથી 3 જાય તો 7 સેમી। તો જે તારમાંથી આપણે લંબચોરસ બનાવ્યો હતો એ લંબચોરસની લંબાઈ કેટલી થશે? 7 સેન્ટીમીટર થશે। ત્યાર પછીનો ચોથો અને આ પ્રકરણનો છેલ્લો દાખલો। એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે અહીંયા આપણને ચોરસની પરિમિતિ આપેલી છે અને પરિમિતિ ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો હવે પરિમિતિ ઉપરથી આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકશું? જો આપણને પરિમિતિની ખબર છે, પરિમિતિનું સૂત્ર શું થાય? 4 ગુણ્યા લંબાઈ, અને ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે આપણને પરિમિતિની ખબર છે, પરિમિતિ ઉપરથી આપણને લંબાઈ મળી જશે અને લંબાઈ એ આપણે ક્ષેત્રફળના સૂત્રમાં મૂકીશું તો આપણને ક્ષેત્રફળ મળી જશે। એ જ રીતે આપણે દાખલો કરીએ તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, પરિમિતિ કેટલી છે? 200। તેથી 200 બરાબર 4 ગુણ્યા લંબાઈ। હવે આ 4 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે કે 200 ભાગ્યા 4 બરાબર લંબાઈ। હવે 200 ભાગ્યા 4 કરો, શું જવાબ આવશે? 50 બરાબર લંબાઈ। આપણને લંબાઈ કેટલી મળી? 50 સેમી। કેટલી મળી? 50 સેમી। હવે આપણી પાસે લંબાઈ છે તો હવે ક્ષેત્રફળ મળી જશે। ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 50 ગુણ્યા 50।
पचास गुणिया पचास के थाय 2500 चौरस सेमी। तो आपने केरम बोर्ड नु क्षेत्रफल के 2500 चौरस सेंटीमीटर। हवे आपने अहीं जे आ चार दाखला गणिया ए चार दाखला तमने समझाई गया हशे। आ साथे आपणो प्रकरण नंबर 11 पण अहीं पूर्ण थाय छे। प्रकरण नंबर 12 आपणे आगला वीडियो मां करीशुं। हरिओम अस्तु।